આ વર્ષે રજા જયંતિ વર્ષ ઉજવી રહી છે ત્યારે હું છું ઉર્વી ભટ્ટ અને આજે મારી સાથે ઉપસ્થિત છે સીબીએસઈ વિભાગના આચાર્ય શ્રીમતી અંજલિ મેડમ દવે. તો આ મેડમને આપણે આજે પૂછીએ કે મેડમ આપણે આ નિમિત્તે જે વાલી સંવાદોનું આયોજન કર્યું છે તેનો આશય શું છે? મેડમ, એનો મુખ્ય ઉદ્દેશ આપણો એ હતો કે રજત જયંતિ વર્ષના નિમિત્તે શિક્ષક મિત્રોએ દરેક વિદ્યાર્થીના ઘરની મુલાકાત લીધી અને એમાં અમને એવું જાણવા મળ્યું કે બહુ બધી વાતો એવી છે કે જે આપણા વાલીઓ છે એમને કઈ ખબર નથી અને એ જાણતા ન હોય યા એમની પાસે જે માહિતી હોવી જોઈએ એવી માહિતી એમની પાસે નથી. તો અમે એવા વાલીઓને લીધા છે કે જેમને સ્કૂલ વિષયની પૂરી પૂરી માહિતી હોય અને એટલા માટે આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું. બરાબર છે. હવે શાળા 25 વર્ષથી સતત કેળવણીનું જે કાર્ય કરી રહી છે તો એમાં આગામી વર્ષોમાં નવું શું આપશો? નવું આપણને આપણે જાણીએ છીએ અત્યારે કે નવી શિક્ષણ નીતિ સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. શાળા આમ તો ઘણા વર્ષોથી એવા પ્રયાસમાં છે કે બાળકોને કઈ નવું આપે. તો અમારા એ આ વખતેનો એ છે કે જો આ નીતિ સારી રીતે ઓર અમલમાં રાખવી હોય તો શાળા એના માટે નવા નવા પ્રયત્નો કરશે અને એને ઓર સારી રીતે એનું ઇમ્પ્રુવમેન્ટ કરવાનો અમારો પ્રયાસ છે કે જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે. બરાબર છે. હવે શાળાના વાલીઓ અને બાળકો માટે આપનો શું સંદેશ રહેશે? એક સારું ક્વેશ્ચન છે મેડમ કે સંદેશ. તો અત્યારે આપણને ખબર છે કે બહુ બધા વિદ્યાર્થીઓ જે છે એ ચિંતામાં હોય છે, એમને ટેન્શન વધારે થઈ જાય છે અને એમની ચિંતાની સાથે સાથે કદાચ વાલીઓને પણ ચિંતા થઈ જાય છે કે બાળક આગળ શું કરશે. તો મારે વાલીઓને ખાલી એટલું જ કહેવાનું છે કે બાળકોને અત્યારે ખીલવા દો અને એમને તમે થોડું પોઝિટિવલી કે એ જે કામ કરતા હોય એમાં એમનો સપોર્ટ કરો કે જેનાથી એ સારી રીતે ખીલી શકે. અને શાળા એના માટે પ્રયત્ન કરતી જ હોય છે કે એમને આપણે સ્ટ્રેસ ફ્રી જે એટમોસ્ફિયર છે એ આપી શકીએ, પણ શાળાની સાથે સાથે વાલીઓને પણ એ પ્રયાસ કરવો પડશે. અને વિદ્યાર્થીઓને હું એ જ એક મેસેજ આપીશ કે તમારા પાસે એક સ્કૂલની નવી યાદો છે, સારી સારી યાદો હોય છે, તો એને તમારી સાથે રાખો કે જેનાથી જ્યારે તમે સ્કૂલ પૂરી કરીને યા તમારું શિક્ષણ સ્કૂલી શિક્ષણ પૂરું કરીને જ્યારે અહીંયાથી બહાર નીકળો તો તમારી પાસે એક સારી યાદો હોય જે તમને કઈ આગળ વધવા માટે નવું કાર્ય કરવા માટે તમને પ્રેરિત કરી શકે જેનાથી તમે એક સારા વિદ્યાર્થી અને એક સારા બાળક બની શકો. બરાબર છે. આપનો ખૂબ ખૂબ આભાર મેડમ. એ સાથે છે 11 સાયન્સમાં અભ્યાસ કરતા નિર્બલ શરણના પેરેન્ટ્સ, તો એમની પાસેથી આપણે થોડું માહિતી મેળવીએ, થોડું જાણીએ. આપ બંનેનું સ્વાગત છે આ વાલી સંવાદમાં. અને મારે તમારી પાસે એ જાણવું છે ખાસ કે આપણી જે નારાયણ વિદ્યાવિહાર શાળા છે એમાં કોઈ વિદ્યાર્થીએ નવો પ્રવેશ મેળવવાનો હોય તો એની જે કાર્યવાહી છે એ કઈ હોય છે? આપણે એમાં એવું છે કે જ્યારે પણ કોઈ નવો પ્રવેશ લેવો હોય તો સૌથી પહેલા સ્કૂલમાં આવી એની મુલાકાત લઈ અને ઓફિસમાંથી એનું એડમિશનનું ફોર્મ લેવાનું છે કે કઈ કક્ષામાં છે અને જે રીતના જગ્યા હોય એ રીતના એને એડમિશન આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી અથવા વાલીને શાળાકીય કોઈ પણ ડોક્યુમેન્ટ મેળવવા છે, ધારો કે એને એસસી કે બોનાફાઈડ કે કોઈ પણ ડોક્યુમેન્ટ મેળવવા છે તો એના માટે શું પ્રક્રિયા હોય છે શાળામાં? એના માટે એવું છે કે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ સ્કૂલમાંથી જો જોઈતા હોય તો આપણે સ્કૂલમાં આવી અને અરજી કરવી પડે છે અને ત્યાર પછી અરજી આપણે આપ્યા પછી એ આપણને ટાઈમ આપે છે કે આજે કે કાલે કે પછી જો વધારે શોધવાનું હોય એમાં કે 2-3 વર્ષ આગળનો આપણે જો રેકોર્ડ જોઈતો હોય તો એમને થોડો સમય લાગે છે અને ત્યાર પછી એ આપણને ડોક્યુમેન્ટ્સ આપે છે. એનું કારણ એ છે કે આપણે જો સરકારી ખાતાની અંદર જો કોઈ ડોક્યુમેન્ટ આપવું હોય તો અહીંયાથી બધી માહિતી વ્યવસ્થિત રીતના અંદર લખીને આપવામાં આવે છે જેથી કરીને આપણાને કોઈ તકલીફ ના થાય એટલા માટે છે. બરાબર છે. એટલે ટૂંકમાં વાલીએ આના માટે લગભગ 1 અઠવાડિયાની મુદત આપવી પડે શાળાને કે જેથી એકદમ સાચી અને વ્યવસ્થિત માહિતી એમને મળી રહે. શાળામાં કુલ કેટલા વિભાગો ચાલે છે અને એમના સમય શું હોય છે એ જરા જણાવશો? શાળામાં પૂર્વ પ્રાથમિક, સીબીએસઈ, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ અને પ્રાથમિક વિભાગમાં ગુજરાતી માધ્યમના વિભાગો ચાલે છે,
જેનો સમય છે પૂર્વ પ્રાથમિકનો સમય 8-11 નો છે અને સીબીએસઈ ગુજરાતી માધ્યમ 8-1-10 અને 9-12 નો સમય છે 7-10-12-20 નો અને પ્રાથમિક વિભાગનો ગુજરાતી માધ્યમનો વિભાગનો સમય છે 12-20-5 વાગ્યા નો. હવે ઘણી વાર પ્રશ્ન એ થતો હોય કે વિદ્યાર્થીઓએ યુનિફોર્મ કેમ પહેરવો જોઈએ, એના માટે તમે થોડું કહેશો? યુનિફોર્મ એ વિદ્યાર્થીની ઓળખ છે. જેમ કે આપણું બાળક સવારથી, હું મારા બાળકની જ વાત કરું તો એ સવારે 6 વાગ્યાથી યુનિફોર્મ પહેરીને ઘરેથી નીકળે છે, સાંજે 4:30 મારું બાળક ઘરે આવે છે. તો એ સમય દરમિયાન બાળકને જે કમ્ફર્ટ જોઈએ એ યુનિફોર્મમાં હોવી જોઈએ. એટલા માટે યુનિફોર્મ એનો કમ્ફર્ટેબલ હોવો જોઈએ અને યુનિફોર્મ એની વિદ્યાર્થીની ઓળખ છે. એટલા માટે દરેક વિદ્યાર્થીને પોતાની ઓળખ માટે પોતાનો યુનિફોર્મ હોવો જોઈએ અને કમ્ફર્ટેબલ પણ હોવો જોઈએ. એટલા માટે યુનિફોર્મ હોવો જોઈએ. બરાબર છે. બાળક ક્યારેક એવું પણ હોય કે ટ્યુશન જલ્દી હોય તો તરત જ સ્કૂલ પછી તરત ટ્યુશન જતું હોય. મારો બાળક ટ્યુશન જઈને 4:30 ઘરેથી કયા નામથી છે તો એ યુનિફોર્મ થી ઓળખાય છે કે કઈ સ્કૂલમાં ભણે છે. અને બીજું કે આપણે જો બહુ ટાઈટ કપડાં કે જીન્સ પેન્ટ કે ટી શર્ટ એવું પહેરાવીએ એની કરતા જો સ્કૂલનો યુનિફોર્મ આપણે વ્યવસ્થિત રીતના સીવડાવીને પહેરાવ્યો હોય તો બાળકને આખા દિવસ દરમિયાન જો એ પહેરી રાખે તો પણ એને કોઈ જાતની તકલીફ થતી નથી. જ્યારે આપણે કોઈ પણ ટાઈટ કપડા કે એવું પહેર્યું હોય તો થોડાક સમયમાં આપણે કંટાળી જઈએ છીએ, જે યુનિફોર્મ જે નથી થતું. બીજું કોઈ પણ જગ્યાએ રસ્તે ચાલતા બાળકને પણ ઓળખી લે કે આ નારાયણ વિદ્યા વિહારનો છોકરો જાય છે એ યુનિફોર્મ પરથી ખબર પડે. એટલે સ્કૂલમાં પ્રવેશ માટે અને બહાર જાય ત્યારે પણ દરેક ટીચરની બધાની નજર હોય તો ખબર પડે છે કે આ કઈ સ્કૂલનો છોકરો છે અને ક્યાં જાય છે કેટલા વાર. એક માલિક તરીકે તમે બાળકને જયારે શાળાએ મોકલો છો ત્યારે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ અને ખાસ કરીને બાળકને જયારે લેવા કે મૂકવા આવો છો ત્યારે શું કાળજી રાખવી? હવે બાળક જયારે પણ સ્કૂલે આવે છે તો અત્યારે તો અમે તો દૂરથી આવીએ છીએ એટલે અમારે ગાડી ભાડે કરી છે કે જે ગાડી સીધી એને સ્કૂલની અંદર ઉતારે છે. કારણ કેટલીક વાર એવું થાય છે કે ભીડ હોય તો એના કારણે બહાર પણ ઉતારે છે. પણ મારું કહેવું એવું છે કે દરેક વાલીએ એટલી કાળજી રાખવી જોઈએ કે આપણે આપણા બાળકને સમયસર સ્કૂલની બહાર ઉતારવો જોઈએ પણ થોડો દૂર ઉતારવો જોઈએ કે જેથી એ ચાલીને ગેટની અંદર જઈ શકે. જો આપણે આપણું વાહન જો દરવાજાની સામે પાર્ક કરી દઈએ તો બીજા વાલીઓનું શું થાય? બીજું કે આપણા બાળકનો સમય જો 7:20 નો હોય ને આપણે 7 વાગ્યા જ આવીને જો ગેટની બહાર ઉભા થઈ જઈએ તો બધાને આપણે અડચણરૂપ લાગીએ અને એનાથી ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિક જામ થવાથી આપણને બીજા બધા કેટલા વાલીઓ હોય જેમને મોટી ગાડી લઈને કોઈ આવ્યા હોય તો એમને તકલીફ થાય છે કે નોકરી પર પણ જવાનું હોય છે મૂકીને તો એમને પણ આ સમય બગડે છે. એટલે આપણે એટલી કાળજી રાખવી જોઈએ કે બાળકને મૂકવા આવીએ તો સ્કૂલના ગેટથી થોડો દૂર ઉતારીએ અને એને ચાલતો સ્કૂલમાં મોકલીએ અને ત્યાં સુધી આપણે દૂરથી નજર રાખી શકીએ છીએ એના પર. બીજું કે એમનો છૂટવાનો સમય પણ નક્કી છે એટલે નાના બાળકોને પહેલા છોડવામાં આવે છે અને મોટા બાળકોને પછી. તો આપણે આપણા છોકરાનો છૂટવાનો સમય પરફેક્ટ રાખી અને આપણે ગેપથી દૂર વાહન મૂકી અને ગેપ પાસે ચાલતા આવીને ઉભા રહીએ અને આપણો બાળકને આપણે વાર જોઈએ તો એ વધારે સારું છે. કેમ કે સ્કૂલ માટે પણ અને આપણા છોકરાની સેફટી માટે પણ સારું છે કે જેનાથી આપણું બાળક કોઈ વાહનમાં આવતું અટકી જાય અને બીજા બાળકોને પણ સહુલિયત રહે. એટલે મારું માનવું એવું છે કે એ વાલીઓની ફરજ છે આપણી પોતાની કે જેથી કરી સ્કૂલને અને રસ્તાના ટ્રાફિકને નુકસાન ના થાય એ જ રીતના આપણે કામ કરીએ. હવે બાળક જ્યારે ઘરેથી શાળાએ આવે છે ત્યારે કઈ કાળજી લેવી જોઈએ? ઘરથી એને કઈ રીતનું તૈયાર કરવાનું છે? ઘરેથી નીકળે ત્યારે એનો યુનિફોર્મ એક તો વ્યવસ્થિત હોવો જોઈએ, બૂટ મોજા એના જરૂરી જે હોય રોજના નિત્ય ટાઈમ ટેબલ પ્રમાણે એના બધા પુસ્તકો જરૂરી લેવા જોઈએ. નાસ્તો પણ લેવો જોઈએ અને પાણી
ની બોટલો જે વધારે વજનદાર ના હોય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મારા ખ્યાલથી, કારણ કે હમણાં બાળકોનું બેગ નું વજન જેટલું હોય છે એટલે માટે એ વસ્તુની કાળજી લેવી જોઈએ. બીજું બૂટ અને મોજા એના સ્કૂલ ની અંદર થી જે યુનિફોર્મ પ્રમાણે આપ્યા હોય એ જ પહેરેલા હોવા જોઈએ, અને બાળકને આપણે પણ ઘરેથી કહીને મોકલવો જોઈએ કે શિસ્તમાં રહે, ત્યાં દરેક ટીચર નું માન રાખે અને એમની સાથે સારો વ્યવહાર કરે, અને સ્કૂલની અંદરથી જે ઇન્ફોર્મેશન આપેલી છે જે ડાયરીમાં લખાવી હોય તે ઘરે આવીને કહે અને સહી લે એની પણ ખાસ જરૂરિયાત હોવી જોઈએ. બીજું કોઈ પણ જાતનું એમને અહીંયાથી અભ્યાસક્રમની અંદર જાણ કરવામાં આવી હોય કે આની આ રીતના થવાની છે, આ પ્રવૃત્તિ અહીંયા થવાની છે, તો એમાં જે ભાગ લેવાનો હોય તો પણ એ ઘરે આવીને કહીએ તો આપણે એને કહી શકીએ કે હા આ પ્રવૃત્તિમાં તું ભાગ લઈ શકે છે. વાલી અને શાળા ભેગા મળીને પ્રયત્ન કરે તો બાળક વધારે યોગ્ય રીતે ઉછરી પણ શકે અને એને જે જરૂરની જે પણ જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ મળવી જોઈએ અથવા તો સંસ્કાર મળવા જોઈએ એ બધી બાબતોનું સંકલન થઈ શકે છે. બરાબર છે. હવે ખાસ કરીને વાલી આઈ કાર્ડનું શું મહત્વ છે અને આર્થિક રીતે નબળા બાળકોને માટે જે હોશિયાર છે પણ આર્થિક રીતે નબળા છે એવા બાળકો માટે શાળામાં કોઈ વ્યવસ્થા છે ખરી? વાલી માટે આયકર જરૂરી છે. એનું કારણ છે કે સ્કૂલની અંદર બહારની કોઈ વ્યક્તિ એન્ટર ના થઈ શકે. બીજું કે આપણે જ્યારે પણ ફી ભરવા આવીએ, મીટિંગમાં આવીએ કે ગમે ત્યારે આવીએ એટલે આપણે ગેટ પર વાલી કાર્ડ બતાવીએ એટલે સિક્યુરિટી વાળાને ખબર પડે છે કે આ સ્કૂલનો સભ્ય છે એટલે એને તરત અંદર એન્ટ્રી મળે છે. એટલે આપણે વાલી કાર્ડ હોવું જરૂરી છે. બીજું કે આપણા દરેક વ્યક્તિની સેફટીની જરૂરિયાત છે કે આપણું બાળક કોઈ બીજો વ્યક્તિ હેન્ડલ ના કરી શકે એટલે વાલી કાર્ડ હોવું જરૂરી છે. બીજું કે આપણે કોઈને અન્ય વ્યક્તિને આપણું વાલી કાર્ડ આપવું પણ ના જોઈએ, જાતે જ આવવું જોઈએ સ્કૂલની અંદર, અને વાલી કાર્ડ હોવું જરૂરી છે. બીજું કે જે બાળકોની આર્થિક સ્થિતિ નથી સારી એમને પણ સ્કૂલે એડમિશન આપ્યા છે ને એમને અહીંયાથી સહાય મળે છે કે જે હોશિયાર બાળક છે જેના 80% પણ વધારે ટકા આવે છે એવા બાળકોને સ્કૂલ ફ્રી શિક્ષણ આપે છે એટલે એમની ફી માફીનું અહીંયા ચાલી રહ્યું છે. બીજું કે આર્થિક રીતના પણ કોઈ એ હોય એમને અહીંયાથી સહાય મળે છે અને બાળકોને પરીક્ષા લગી એમનું ધ્યાન રાખવામાં આવે છે અને એમને દરેક પ્રકારની જે પ્રવૃત્તિમાં સહાય પૂરી પાડવાની હોય એ સહાય સ્કૂલ પૂરી પાડે છે. હવે ખાસ શાળામાં ફી ભરવા માટેની કઈ વ્યવસ્થા છે એ ખ્યાલ કરો આપણને. શાળામાં આપણે સવારથી જે સ્કૂલે છોકરા આવે છે એ જ ટાઈમથી એમના એન્ડ ટાઈમ લગીની અંદર આપણે સ્કૂલ અહીંયા સ્કૂલમાં આવીને ફી ભરી શકીએ છીએ અને તે દર મહિનાની જો આપણે ભરવી હોય તો એ રીતના પણ ભરાય છે અને ચેકના માધ્યમથી પણ ભરાય છે અને કેશના માધ્યમથી પણ ભરાય છે. ખૂબ સરસ માહિતી આપણા બધા માટે, જે પણ વાલી મિત્રો છે દરેકને ઉપયોગી થાય એવી આ માહિતી છે. તો આ પ્રસંગે આપ ઉભા રહ્યા અહીંયા સરસ રીતે પરિસંવાદ અમારી સાથે કર્યો અને ખૂબ સરસ જાણકારી આપી એ બદલ આ બંનેનો શાળા પરિવાર પ્રત્યે હું આભારી વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. મારી સાથે છે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા પાર્થ રાજ અને 9મા ધોરણમાં અભ્યાસ કરતા હેતરાજના દાદા શ્રી પ્રફુલસિંહ રાજ સર. સર આપનું સ્વાગત છે. આજે એમની પાસેથી આપણે થોડી જાણકારી મેળવીએ કે સર આપે આપના બાળકો માટે નારાયણ વિદ્યાવિહાર શાળાની પસંદગી કરી એનું કારણ જણાવશો. શાળાની પૂર્વેની એક બે મુલાકાત દરમિયાન મેં અનુભવ્યું કે શાળાનું ભૌતિક વાતાવરણ પણ બહુ સમૃદ્ધ છે, સાથે જરૂરી એવું ભાવાવરણ પણ મને સ્પર્શી ગયું. વિદ્યાર્થીના શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક
વિકાસ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ આ શાળા આદરે છે તે મેં જાણ્યું. સૌના માટે પ્રવેશ અને નો ડોનેશન એ બે મહત્વના પાસા આ શાળામાં છે એ મેં જાણ્યા. જરૂરી વર્ગખંડો છે, અમુક વિષયમાં વિશિષ્ટ ખંડો પણ છે, કોમ્પ્યુટર રૂમ, સ્માર્ટ ક્લાસ વગેરે અદ્યતન ટેકનોલોજીના પણ વર્ગખંડો છે, સમૃદ્ધ પુસ્તકાલય છે, ક્રીડાંગણ પણ વિદ્યાર્થીઓને રમત રમવા માટે પ્રેરે તેવું છે. શાળાનો જે સ્ટાફ છે પણ એફિશિયન્ટ સ્ટાફ છે. ટૂંકમાં એક શાળા પાસે હોવું જોઈએ શિક્ષણના કાર્ય માટે, તે બધું જ આ શાળા પાસે છે. બાળકોને ઉત્તમ શિક્ષણની સાથે સાથે કેળવણીના જે પ્રયત્નો થાય છે એવા કયા કયા પ્રયત્નો બાળકો માટે ખાસ કરીને થાય છે શાળામાં, એક બે ઉદાહરણ આપશો? વિદ્યાર્થીનો શૈક્ષણિક બૌદ્ધિક વિકાસ થાય એટલું જ પૂરતું નથી, પણ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એવી પ્રવૃત્તિઓ પણ આ શાળામાં આદરવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીની વક્તૃત્વ ક્ષમતા એ વિકસાવવા માટે ખૂબ પ્રયત્નો આ શાળા કરે છે. તેવા વિદ્યાર્થીઓને ઓળખી લઈને એમને શાળામાં તૈયાર કરવામાં આવે છે વક્તૃત્વ કળા માટે, અને બધી સ્પર્ધાઓમાં પણ મોકલવામાં આવે છે. બીજું, શિક્ષક વિદ્યાર્થી પરાયણ હોવો જોઈએ, વિદ્યાર્થી શિક્ષક પરાયણ હોવો જોઈએ, બંને જ્ઞાન પરાયણ હોવા જોઈએ અને બંનેનું જ્ઞાન સેવા પરાયણ હોવું જોઈએ. એવી રીતે સેવા માટે આ સ્કૂલ અનેકવિધ પ્રવૃત્તિઓ આદરે છે. દાખલા તરીકે આપણું એક મૂલ્ય છે, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવવાનું મૂલ્ય, એ કેળવવા માટે શાળા વૃક્ષારોપણ, વૃક્ષોનું જતન જેવા કાર્યક્રમો પણ કરે છે. જીવ દયાનું મૂલ્ય કેળવાય તે માટે વન મૈત્રી ફાઉન્ડેશનના ઉપક્રમે ગાયોને અન્નદાન જેવી પ્રવૃત્તિઓ પણ આ શાળા કરે છે, બીજી અનેક પ્રવૃત્તિઓ કરે છે. હવે વાલીનું રહેઠાણ કે મોબાઈલ નંબર બદલાય તો વાલીએ શાળાને જાણ કરવી જોઈએ શા માટે અને એ કેવી રીતે કરવી જોઈએ? વાલીનું સરનામું બદલાય કે ફોન નંબર બદલાય તો શાળાને વિના વિલંબે જાણ કરવી જોઈએ એવો મારો મત છે. વિદ્યાર્થીના વિકાસ, વિદ્યાર્થીની પ્રગતિ, વિદ્યાર્થીની ઉપલબ્ધિ, વિશિષ્ટ ઉપલબ્ધિ વખતે એને વિશ કરી શકાય. અગત્યની વાત તો તે છે કે જ્યારે પણ આકસ્મિક ઘટના કોઈ બને ત્યારે વાલીને ત્વરિત જાણ કરી શકાય તે માટે સરનામું બદલાયું હોય કે ફોન નંબર બદલાયો તો વોટ્સએપ દ્વારા કે કોઈ નાનકડી ચિઠ્ઠી દ્વારા એ સ્કૂલને ત્વરિત જાણ કરવી જોઈએ. બરાબર છે. હવે શાળા દ્વારા જે વાલી મીટિંગો યોજાય છે તો એનું શું મહત્વ છે? વાલી મીટિંગ એટલે પરસ્પરને ઓળખી શકાય, પહેલી વાત તો તે, શિક્ષકો વિદ્યાર્થી વિશે જાણી શકે વાલી દ્વારા, વાલીઓ શિક્ષક દ્વારા સ્કૂલ વિશે જાણી શકે એ માટે વાલી મીટિંગ અગત્ય છે. પોતાના પાલ્યાની, પોતાના બાળકની પ્રગતિ, ઉપલબ્ધિ, ક્ષમતાઓ વિશે પણ વાલી જાણી શકે શિક્ષક દ્વારા, અને વિદ્યાર્થીઓમાં રહેલી કઈ ખામી હોય કે પેલી ત્રુટી હોય તો તે વાલી દ્વારા શિક્ષક જાણી શકે. મતલબ કે વિદ્યાર્થીના
સર્વાંગી વિકાસ માટે એટલો શિક્ષક એટલી શાળા કશું ના કરી શકે, વાલીએ એની અંદર સહયોગ આપવો પડે. શિક્ષણ એ મિશન માત્ર શિક્ષકનું નથી, શાળાનું નથી, એ વાલીઓનું પણ હોવું જોઈએ. એટલે બંનેનું મિશન એક થાય તો વિદ્યાર્થીનો ધારે એટલી ઝડપથી અને યોગ્ય દિશામાં વિકાસ કરી શકાય. સર, આપે ખૂબ જ સચોટ માહિતી આપી છે, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. 9th સ્ટાન્ડર્ડના જેનિલ ગોહિલ અને 4th સ્ટાન્ડર્ડના રુદ્ર ગોહિલના ફાધર શ્રી મરીશભાઈ ગોહિલ, આપનું સ્વાગત છે. સર, સર તમારાથી એ જાણકારી ખાસ કરીને મેળવી હતી કે સ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે કઈ કઈ મતલબ પ્રક્રિયા કરવામાં આવે છે, કયા પ્રકારના આયોજનો સ્કૂલથી કરવામાં આવે છે? પહેલા તો હું એક વસ્તુ કહીશ ખાસ, કે શાળાના જે પ્રિન્સિપલ સાહેબ છે એ વિદ્યાર્થીઓના ભણતર પાછળ, હું કદાચ એવા શબ્દ વાપરીશ કે કંઈક પેરેન્ટ્સ તરીકે મારે ન બોલવા જોઈએ પણ હું બોલીશ જ, કે જે પ્રિન્સિપલ સર છે એ વિદ્યાર્થીઓના ભણતર પાછળ ખૂબ ગાંડ પણ ધરાવે છે. એક જાતની એમની અંદર એટલી બધી એટલું શું કહેવાય કે એમ ઈચ્છાઓ છે કે મારા શાળાનો વિદ્યાર્થી કોઈ જગ્યા ઉપર પાછું ન પડે. તો આ હેતુને સિદ્ધ કરવા માટે આ શાળાની અંદર બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ઘણા બધા અલગ પ્રકારના આયોજન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે વિદ્યાર્થીઓ ખરેખર હોશિયાર છે, જેને આપણે ક્રીમ વિદ્યાર્થીઓ કહી શકીએ, તો એમના માટે પ્રિપેરેશન થોડીક અલગ પ્રકારની હોય, એમના ટેસ્ટ કંઈક અલગ રીતે લેવામાં આવે. બીજું, જે વિદ્યાર્થી, આ મુદ્દો ખાસ છે કે જે વિદ્યાર્થીઓ થોડાક અભ્યાસમાં નબળા પડતા હોય તો એમના માટે ખાસ વિશેષ વ્યવસ્થા એવી હોય છે કે એ વિદ્યાર્થીઓને અલગથી પ્રિપેરેશન કરાવવામાં આવે છે, જે જરૂરી હોય એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરાવવામાં આવે છે. બીજું કે એ લોકો પેલું બોર્ડનો હાવ એ લોકોની અંદરથી દૂર થાય એટલા માટે એ લોકોને અલગથી પેપરની પ્રિપેરેશન કરાવી, કદાચ ઘણી વખત આવું પણ કરવામાં આવે છે કે થોડાક પ્રશ્નો એમને એડવાન્સમાં કંઈક કદાચ કહી દે તો એટલીસ્ટ પેલો વિદ્યાર્થી જે ગભરામણ ધરાવતા હોય એમની ગભરામણ બિલકુલ ઓછી કરવામાં આવે છે. તો આ દિશાની અંદર ઘણું સારું કાર્ય કરવામાં આવે છે. સર, 10મા ધોરણમાં જે લોકો 9મા ધોરણમાં 10મા 11મા જે વધારે ઉચ્ચ પરિણામ મેળવે છે એવા વિદ્યાર્થીઓ માટે શાળામાં કોઈ શિષ્યવૃત્તિની વ્યવસ્થા ખરી? છે છે, ને ઘણી સારી વ્યવસ્થા છે. તમને એક્ઝામ્પલ આપું, ઉદાહરણ તરીકે 9મા ધોરણની અંદર જો કોઈ વિદ્યાર્થી જે વાર્ષિક પરીક્ષાની અંદર 80-85 ઉપર જો એને સ્કોર કરેલું હોય તો બિલકુલ 10મા ધોરણની અંદર એની બરાબર શિષ્યવૃત્તિ પેટે 10મા ધોરણની બિલકુલ ફી એની માફ કરી દેવામાં આવે છે. એ જ પ્રમાણે 10મા ધોરણની અંદર જો સારું સ્કોર કરેલો હોય, લગભગ 85 ઉપર હોય, તો 11 સાયન્સની અંદર એને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને એની ફી બિલકુલ માફ કરી દેવામાં આવે છે. તો આ ઘણું સારું છે પેરેન્ટ્સ માટે પણ, પેરેન્ટ્સ માટે એટલા માટે કે એમને થોડું બર્ડન ઓછું થઈ જાય એ દિશામાં વિચારવાનું ના રહે, વિદ્યાર્થીઓ માટે એટલા માટે કે એને પ્રોત્સાહન મળે કે ભાઈ આટલા માર્ક લાવવાથી બરાબર છે એક જાતનું એનું સન્માન કર્યું એમ કહેવાય, એટલે વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે છે ને વિદ્યાર્થી પણ એ દિશામાં આગળ કામ કરતો રહે. તો આ ઘણું ઘણું એટલે ઘણું સારું કાર્ય છે. સર, સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ બંનેને કેરિયર માટે થોડું પૂછવાનું હોય છે, સારું વિદ્યાર્થી ઉપર જ છે. તો વિદ્યાર્થી વિશે ખાસ કહીશું કે 11-12 સાયન્સની અંદર એ લોકોએ કઈ દિશામાં આગળ વધવું, બરાબર છે, જે ડબલી નીટ માટે પ્રિપેરેશન તમારે કઈ રીતે કરવી, બરાબર, એનું પણ અહીંયા જ્ઞાન આપવામાં આવે છે. ઇવન બહારથી વક્તા બોલાવીને કે જે આ ફિલ્ડના અનુભવી છે એવા અનુભવી વ્યક્તિઓને અહીંયા બોલાવીને આ દિશામાં વિદ્યાર્થીઓને માહિતગાર કરવાનો આ શાળા તરફથી ખૂબ ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવે છે. હવે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે જેડબલી નીટ છે જેનું હમણાં બહુ મહત્વ વધ્યું છે, તો એની એક્ઝામ્સ માટે સ્કૂલમાં કોઈ પ્રકારની વ્યવસ્થા કરી શીખવવામાં આવે છે? હું એમ કહીશ કે 9મા ધોરણ આ JEE અને નીટની એક્ઝામ એકચ્યુઅલી 11-12 સાયન્સ માટે વિદ્યાર્થીઓ માટે ઘણી કામની છે અને વિદ્યાર્થીઓ એ સમયથી જ
લગભગ આ સિવાયની ઘણી બધી સ્કૂલોની અંદર બરાબર છે કે 11 12 સાયન્સ ની અંદર વિદ્યાર્થી આવે ને ત્યારે એ દિશાની અંદર જવાનો પ્રયત્ન કરે છે, જ્યારે આ શાળાની અંદર ધોરણ 9 થી અથવા તો હું તો કહું કે કદાચ આગલા ધોરણોથી પણ બરાબર છે JEE અને NEET એક એક્ઝામ રાખવામાં આવે છે, એના માટે લોકોને પ્રિપેરેશન એ લોકોના લેવલ ઉપર કરાવવામાં આવે છે, એના પેપર પણ લેવામાં આવે છે અને વ્યવસ્થિત ચકાસણી કરીને વાલી મિત્રો સમક્ષ એની રજૂઆત પણ કરવામાં આવે છે. એટલે વાલી અને વિદ્યાર્થી બંને આ દિશાની અંદર હવે નાનપણથી જ થાય છે અને આ કાર્ય શાળાનું ઘણું સારું છે. આપને સચોટ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. મારી સાથે ઉપસ્થિત છે ધોરણ 10 માં અભ્યાસ કરતા મહાવીર અને 7મા ધોરણમાં અભ્યાસ કરતી ભવ્યાના માતાશ્રી નૈનાબા જાદવ. આપનું સ્વાગત છે મેડમ. આજે નૈનાબેન પાસેથી આપણે થોડીક જાણકારી મેળવીએ કે વાંચન પ્રત્યે વાલી અને વિદ્યાર્થી બંનેની રૂચિ જળવાઈ રહે એના માટે શાળા દ્વારા કોઈ પ્રયત્ન થાય છે ખરા? બાળકો અને વાલીઓની વાંચન પ્રત્યેની રૂચિ જાળવવા માટે શાળામાં લાઇબ્રેરીનો ઉપયોગ કરવામાં આવે છે, પુસ્તક સંવાદ રાખવામાં આવે છે. લાઇબ્રેરીમાંથી બાળકો અલગ અલગ પુસ્તકો વાંચી શકે છે, એમાંથી જ્ઞાન મેળવી શકે છે અને વાલીઓને પણ ઘરે વાંચવા માટે પુસ્તક આપવામાં આવે છે. બરાબર છે. શાળામાં જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે એના જેવી જ એનડીવી નોલેજ ચેમ્પિયનની એક્ઝામ દર વર્ષે લેવાય છે, તો શું વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપવી જોઈએ ખરી? હા, ખરેખર વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપવી જોઈએ, કારણ કે એનાથી એ લોકો બાળકોને ઘણું બધું જાણવાનું મળે છે. એ લોકોને જે બની યુપીએસસી આઈપીએસની બધી પરીક્ષાઓ આપવી હોય તો એને એમાંથી થોડી ઘણી બધી રાહત મળે છે, ઘણું જાણવાનું શીખવાનું મળે છે અને એ લોકોને જનરલ નોલેજ પણ મળે છે. ગણિતના જે અલગ અલગ વિષયના જે સબ્જેક્ટમાંથી જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે લોકોને જીવનમાં ઘણા ઉપયોગી થાય છે. અચ્છા, બરાબર છે. હવે સાથે વિદ્યાર્થી અને પેરેન્ટ્સ એ બંનેનો વિદ્યાર્થી તો થાય છે પણ પેરેન્ટ્સના કોઈ વ્યક્તિત્વ વિકાસ માટેના કાર્યક્રમો સ્કૂલમાં થાય છે ખરા? પેરેન્ટ્સ માટે પુસ્તક સંવાદ થાય છે અને પેરેન્ટ્સ માટે અલગ અલગ પ્રકારના ધારો કે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પછી આરતીની થાળી સજાવી, એ અલગ અલગ પ્રોગ્રામો થાય છે જેનાથી પેરેન્ટ્સને પણ ભૂખ મળે છે અને એ પણ સારી રીતે એમાં ભાગ લઈ શકે છે અને એમાં રુચિ ધરાવે છે. એના પરથી બાળકોને પણ થોડું શિક્ષણ મળે છે, પ્રોત્સાહન મળે છે કે અમે પણ ભાગ લઈ જઈએ. બરાબર છે. વાલી એક્ટિવ હોય એટલે બાળક પણ એક્ટિવ રહે છે. પછી આવે છે તો હવે ગયા વર્ષે સ્કૂલમાં 9મો પીરિયડ શરૂ કર્યો છે, તો એ 9મા પીરિયડ વિશે થોડીક માહિતી આપો તમે. આજે 9મો પીરિયડ ચાલુ કર્યો છે સ્કૂલમાં, તે ઘણું સારું કામ કર્યું છે, કારણ કે આ કોરોના કાળમાં જે બાળકોને ભણવા પ્રત્યેની જે રુચિ થોડી દૂર થઈ ગઈ છે, કચાશ થઈ ગઈ છે, ત્યાં 9મા પીરિયડમાં બાળકોને વાંચન ગણન એ દ્વારા એ લોકો પૂરી કરી શકે છે, કારણ કે લોકોને ગણિતની જે પ્રેક્ટિસ છૂટી ગઈ છે તે ઘડિયા શીખવાડવામાં આવી છે 9મા ક્લાસમાં, તો એ લોકોને થોડા ગણિતમાં પણ થોડા છોકરાઓ હોશિયાર થઈ શકે અને વાંચન લેખન કરી શકે સારી રીતે, એટલા માટે 9મો પીરિયડ રાખવામાં આવે છે. અલગ અલગ વિષયનું જે બેઝિક નોલેજ હોય એ લોકોને મળી શકે. બરાબર છે. આપની જાણકારી માટે ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. વાલી સંવાદમાં મારી સાથે છે પરિધિ પટેલ, જે શિશુ 2માં છે, એમના મમ્મી નામ છે એમનું કલ્પનાબેન પટેલ. તો કલ્પનાબેન પાસેથી આપણે થોડીક માહિતી મેળવીએ. મેડમ આપનું સ્વાગત છે. શાળા કેટલા વર્ષથી ચાલે છે, કેટલા વર્ષથી સ્થપાયેલી છે? 25 વર્ષ. બરાબર છે. રજત જયંતિ વર્ષ ચાલે છે. એના બાળકોના બોર્ડના બાળકોના પરિણામો અંગે તમે જાણો છો? હા, બોર્ડના પરિણામ સારા આવે છે. અહીંયા જુદી જુદી ફેકલ્ટી કામે સાયન્સ દર જોઈએ કે કોમર્સ દર જોઈએ અને સારા આવે છે. તમારા માટે શાળામાં જે એવી કઈ બાબતો છે કે જે કઈક વિશેષ હોય, બીજી શાળા કરતા કઈક ઉત્તમ હોય, એવી બાબતો વિશે પ્રકાશ પાડો. અહીંયા બાળકોમાં સારા સંસ્કારો આપવામાં આવે છે અને જુદા જુદા જે પણ ઉત્સવ આવે છે, જે પણ આપણે તહેવાર આવે છે ભારતના આપણા, એ તહેવારોથી બાળકો પરિચિત થાય, પ્રેક્ટિકલી રીતે એમને દર્શાવવામાં આવે છે, જુદી જુદી રીતે તૈયાર થાય છે, ઉજવવામાં આવે છે, એટલે બાળકોને કશું શીખવવાનું આપણે જરૂર હોતી નથી, જાતે જાતે એ લોકો શીખી જાય છે, સમજી જાય છે. શાળામાં જો નારાયણ વિદ્યાવિહારમાં તૈયાર થયેલ બાળક હોય તો એ અન્ય શાળા કરતા કઈક વિશેષ ક્ષમતા ધરાવે છે અથવા તો કઈક વિશેષતા એમાં જોવા મળે છે,
તો એ કઈ રીતે તમે કઈ ધ્યાનમાં કરો? શાળાથી હું ભરૂચમાં 6 વર્ષથી છું, 6.5 વર્ષ થયા છે, વલસાડની વતની છું એટલે. અને સ્કૂલો થોડી એટલી પરિચિત નથી, પણ આ સ્કૂલમાં મારું બાળક ભણે છે. તો શાળાના જે બાળકો હોય છે એમને નર્સરીથી જ એમનામાં આવડત હોય, એમના જે કૌશલ્ય હોય વિકસાવવામાં આવે છે, એમની વિચારશક્તિ વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. બાળક જોઈ આજુબાજુનું વાતાવરણથી વધારે શીખે છે, એમને શીખવવા કરતા વાતાવરણ એમને વધારે શીખવી દે છે, જે આ શાળામાંથી તૈયાર થાય છે. ખાસ કરીને અત્યારે બાળકો અને બાળકોની સલામતી પેરેન્ટ જોતા હોય, બરાબર? તો આ જે શાળા છે એ બાળકોની સલામતી માટે શ્રેષ્ઠ છે અને વાલી માટે પ્રથમ પસંદગીની છે, તો એ કઈ રીતે? બાળક ઘરથી આવે છે, એમના માટે જે યુનિફોર્મ હોય છે આઈ કાર્ડ ફરજિયાત રાખવામાં આવે છે કે બાળકને કશું થાય તો આઈ કાર્ડ દ્વારા આપણે જાણી શકીએ. અને બાળક છૂટે ત્યારે પણ હું જોઉં છું તો જે ટીચર હોય છે, ક્લાસ ટીચર હોય, અલગ અલગ ટીચર બધા એમની વ્યવસ્થામાં હોય છે, એટલે બાળક આવે છે ત્યારે પણ ધ્યાન રાખવામાં આવે છે અને જાય છે ત્યાં સુધીનું ધ્યાન રાખવામાં આવે છે, એટલે વાલીને ચિંતા ઓછી હોય. બરાબર છે. અને વાલીને ડાયરેક્ટ એન્ટ્રી કોઈ પણ વાલી પ્રવેશી શકે છે? ના, વાલી આઈ કાર્ડ જરૂરી છે. તો કેમ કે બાળકોની સલામતી માટે કોઈ પણ વ્યક્તિ પ્રવેશી જાય તો એ મુશ્કેલી સર્જી શકે છે. બરાબર છે. એવી કઈ બાબત છે કે જે શાળા વિશે તમે કહી શકો, ટૂંકમાં ધારો કે શાળાનો પરિચય આપો છે તો એવી કઈ એક બાબત છે કે જેનાથી તમે કહી શકો કે આ એટલે નારાયણ વિદ્યા વિહાર? નારાયણ વિદ્યા વિહાર આ જે સ્કૂલ છે, બાળકોમાં એક હું જોઉં છું તો મહેશભાઈ ઠાકર સાહેબ પણ બાળકોના સંસ્કારનું સિંચન કરવા પર વધારે ભાર મૂકે છે અને બાળકોમાં સારા મૂલ્યો વિકસે એના પર ભાર વધારે મૂકે છે. તો આપણને ખૂબ સરસ માહિતી કલ્પના મેડમે આપી, આપનો મેડમ ખૂબ ખૂબ આભાર અને અમને ઉપયોગી થઈ પડશે. થેન્ક યુ વેરી મચ.